જેસમ નારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 1 ક્રમિક વિપુલતા દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. હવે પ્રશ્ન છે આપણો ક્રમિક. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, ઓકે. વિપુલ, વિપુલ એટલે મોટું, વિપુલ માત્રામાં, આપણે એવું કહીએ કે વિપુલ માત્રામાં એટલે મોટું. આમ તો ઝૂમ કહીએ આપણે, ઝૂમ એટલે મોટું કહીએ. દર્શિતા, દર્શિતા એટલે દર્શાવવું, એટલે ક્રમિક વિપુલ મોટી સંખ્યા શું કરવાની છે, દર્શાવવાની છે. પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવવાના છે. હવે સંખ્યા રેખા, તો પહેલા આપણે સંખ્યા રેખા જે છે, ઓકે, તો સંખ્યા રેખા પર શું દર્શાવવાનું છે, 3.765. કેવું, વિપુલ મોટા પ્રમાણમાં, પાછું કેવું, ક્રમિક. ક્રમિક એટલે કે સ્ટેપ વાઇઝ સ્ટેપ, ઓકે. તો અહીંયા પહેલા હું સંખ્યા રેખા દોરું છું તમને, કે આ સંખ્યા રેખા છે, ઓકે. શું આવશે અહીંયા, 0 -1 -2, અહીંયા 1 2 3 4, ઓકે. હવે પહેલાં 3 છે અને 3.7 એટલે કોની સંખ્યા વચ્ચે આવશે, તો આપણે 3 અને 4 શું કરવું પડશે, મોટા કરવું પડશે. 3 અને 4 શું કરવું પડશે, મોટા, જેથી કરીને આની અંદર જે 3 અને 4ની અંદર જે વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે એ સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ. તો અહીંયાથી હું કરું છું અહીંયા, ઓકે, અને આને અહીંયા. હવે અહીંયા સંખ્યા રેખા દોરીએ ફરીથી, ઓકે. સંખ્યા રેખા દર્શાવું એટલે આ શું હશે, અહીંયા 3 અને અહીંયા શું હશે, 4, ઓકે. આ વચ્ચેની સંખ્યાઓ શું થશે, તો 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4, ઓકે. તો અહીંયા લખું 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8 અને 3.9, ઓકે. હવે આપણે સંખ્યા કઈ છે, તો પહેલી જે સંખ્યા છે 3.7 લઈ લીધી, જે 3.7 આવી, ઓકે. હવે 3.76 છે, તો 76 એટલે કોની વચ્ચે આવશે, તો 3.7 અને 3.8 આ એટલા 3.70 કહેવાશે અને આ 3.80 કહેવાશે, ઓકે. તો આ જે બિંદુ છે એ બિંદુને આપણે ફરીથી શું કરીએ, વિપુલ કરશું, મોટું કરશું. તો અહીંયાથી આ જે સંખ્યા છે અહીંયા આવશે અને આ સંખ્યાને અહીંયા દર્શાવી દે, ઓકે. તો અહીંયા દર્શાવશે હવે પહેલેથી, એટલે સંખ્યા રેખા પણ દર્શાવશું અહીંયા, ઓકે. આ શું થશે, 3.80 અને આ શું થશે અહીંયા, 3.70, ઓકે. તો 3.70, હવે 70 પછી શું હશે, 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80, ઓકે. તો અહીંયા લખીએ 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80. હવે કઈ સંખ્યા છે, તો 3.765. તો 76 એટલે કે 60 અને 70 એટલે એની વચ્ચે આવશે, 60 અને 70, તો 3.760 અને 3.770ની વચ્ચે સંખ્યા આવશે. તો પહેલાં આને હવે મોટા કરીએ, વિપુલ કરીએ, તો અહીંયાથી શું થશે, અહીંયા અને અહીંયાથી અહીંયા, ઓકે. તો આને સંખ્યા રેખા પર દર્શાવવા શું કરશું ફરીથી આપણે, ઓકે. તો આ 3 પોઈન્ટ શું થશે, 3.766, ઓકે. અને આ શું થશે તમારા, 3.770, ઓકે. તો અહીંયા શું થશે, 3.761, 3.762, 3.763, 3.764, 3.765, 3.765, 3.766,
65 67 67 68 69 અને 70 એટલે કે 3.760 3.761 3.762 3.763 3.764 અને 3.765 જે આપણે શું કરવાનું છે દર્શાવવાનું છે 3.765 પછી 3.766 3.770 સોરી 67 3.768 3.769 અને 3.770 તો અહીંયા લખ્યા આપણે કે આકૃતિમાં બિંદુ A A 3.765 નું મૂલ્ય દર્શાવે બિંદુ A 3.765 નું શું દર્શાવે છે મૂલ્ય દર્શાવે છે જેને આપણે સંખ્યા રેખા પર શું કર્યું છે દર્શાવ્યું છે તો બધી જે સંખ્યાઓ છે એને શું કર્યું વચ્ચે જે 3 અને 4 ની વચ્ચે જે વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે આ છે 3.70 અને 3.80 ની વચ્ચે વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે એટલે આપણે શું કર્યું કે સંખ્યાઓને જેમ ખેંચી છે તેમ એનું મૂલ્ય જે એની અંદર સંખ્યાઓ રહેલી છે એને શું કરી છે આપણે ઝૂમ કરી છે એટલે કે મોટી કરી છે અને મોટી સંખ્યા કરીને આપણે 3.765 ને શું કરી છે અહીંયા દર્શાવી છે પ્રશ્ન 2 ક્રમિક વિપુલતાદર્શી પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બાર દર્શાવો હવે 4.26 એટલે શું થશે કે જે સંખ્યા 26 છે શું થશે અનંત સુધી પુનરાવર્તિત થાય છે તો અહીંયા લખો 4.26 26 અનંત સુધી કેમ તો અનંત સુધી શું થશે જે 26 છે શું થાય છે પુનરાવર્તિત થાય છે તો અહીંયા આપણે 4.26 26 ને વધુમાં વધુ આપણે 4 અંકો લઈએ છે પોઈન્ટ પછીની સંખ્યાના અને એને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો સૌપ્રથમ આપણે એને સંખ્યા રેખા પર દર્શાવતો શું શું થશે કે અહીંયા જીરો માઇનસ એક માઇનસ બે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ ઓકે તો હવે 4.2 પહેલી સંખ્યા કઈ છે આપણી 4.2 તો 4.2 ના દર્શાવવા માટે કોની સંખ્યા વચ્ચે આવશે 4 અને 5 ની સંખ્યાઓ વચ્ચે આવશે ઓકે તો 4 અને 5 ને ફરીથી શું કરશું અહીંયા લંબાવશું તો 4 અને 5 ને લંબાવતા અહીંયા સંખ્યા રેખા દોરીએ ફરીથી ઓકે અહીંયા શું આવશે 4 અહીંયા શું આવશે 5 ઓકે તો ફરીથી અહીંયા 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને 5 ઓકે તો 4.2 આપણી સંખ્યા અહીંયા દર્શાવી દીધી 4.2 પછી શું છે 4.26 એટલે 4.26 ક્યાં આવશે તો 4.20 અને 4.30 ની વચ્ચે આવશે ઓકે તો પહેલા પછી આ સંખ્યાઓને શું કરીશું 4.20 અને 4.30 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓને લખશું તો અહીંયા 4.20 અને અહીંયા 4.30 ઓકે તો અહીંયા 4.30 અને અહીંયા શું આવશે 4.20 વચ્ચેની સંખ્યાઓને લખીએ 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 અને 4.30 ઓકે હવે 4.26 તો થઈ ગયા પછી 4.5 શું થશે 62 એટલે અહીંયા શું થશે આપણે કે ચાર સંખ્યાઓ થશે તો અહીંયા 4.62 એટલે 4.260 અને 4.270 ની વચ્ચે આવશે ઓકે તો આ સંખ્યામાં શું કરશું વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ લખશું તો અહીંયા લંબાઈ દઈએ આ સંખ્યાને અહીંયા લંબાઈ દઈએ ઓકે તો અહીંયા જે સંખ્યા રેખા દોસ્તો એ કેવી થશે આપણી અહીંયા 4. કેટલા થશે 260 ઓકે 4.260 અને અહીંયા થશે 4.270 ચલો લખીએ અહીંયા 4.261 4.262 4.263 4.264 4.200
Jadi, ini sudah saya cari 26 ini, saya kira dapat bersalah, saya juga bisa,